ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું ઇમ્તિયાઝ સર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાંની અંદર વિષય અર્થશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું મિત્રો તમને થશે કે આ કયા પ્રકારનો વિષય છે એમાં શું હશે કયા પ્રકારના ચેપ્ટરો હશે તો તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી હા તો ચાલો આપણે આ વિષયની અંદર ચેપ્ટર નંબર એક વિશે અભ્યાસ કરીશું જેનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જેને અંગ્રેજીમાં કહેવું હોય તો ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન તો આ ચેપ્ટરની અંદર અર્થશાસ્ત્ર શું છે એના વિષય પ્રવેશ વિશેની માહિતી આપેલી છે તો અહીંયા આપણે સમજવાનું છે ચાલો આપણે સૌથી પહેલાં જોઈશું અર્થશાસ્ત્રનો અર્થ એટલે કે મિનિંગ ઓફ ઇકોનોમિક્સ મિત્રો અર્થશાસ્ત્રને સાદા શબ્દોની અંદર કહેવું હોય તો અર્થનું શાસ્ત્ર યાદ રાખજો અર્થનું શાસ્ત્ર અહીંયા બે ભાગ પડે છે એક છે અર્થ અને બીજું છે શાસ્ત્ર અહીંયા તમને પ્રશ્ન થશે કે અર્થ કોને કહેવાય તો અર્થ એટલે નાણું બીજા શબ્દોની અંદર કહેવું હોય અર્થ એટલે ઉદ્દેશ ત્રીજા શબ્દોની અંદર કહેવું હોય અર્થ એટલે આર્થિક એટલે કે અર્થ ત્રણ બાબતોથી હું અહીંયા સમજાવું છું ઉદ્દેશ પણ કહી શકાય નાણું એટલે કે પૈસા પણ કહી શકાય અને આર્થિક તેને પણ અર્થના રૂપમાં આપણે અહીંયા લેવાનું છે બીજું શબ્દ છે શાસ્ત્ર શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન યાદ રાખજો શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન અહીંયા જે અર્થ છે એ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ઉદ્દેશ કશુંક મેળવવું અને આધુનિક સમયની અંદર આ જ શબ્દને આર્થિક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો કે જે અર્થશાસ્ત્રની અંદર જે અર્થ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે દેશ કશુંક મેળવવું અને જે આધુનિક શબ્દની અંદર આધુનિક જમાનાની અંદર આર્થિક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે બીજું જોઈએ અર્થશાસ્ત્ર કે જેને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આજે ઇકોનોમિક્સ જે શબ્દ છે એ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ઇકોનોમિકોઝ ઇકોનોમિકોઝ યાદ રાખજો ઇકોઝ વત્તા નોમોઝ અહીંયા પણ બે ભાગ પડે છે જે ઇકોનોમિકોઝ છે એના પણ બે ભાગ પડે છે એક છે ઇકોઝ વત્તા નોમોઝ જ્યારે પ્રાચીન સમય હતો આ પ્રાચીન સમયમાં ગ્રીસમાં જે ઇકોઝ છે એ ઇકોઝ એને કહેવામાં આવતું કે જે ઘર વખડી સરસામાન તો આ શબ્દ માટે ઇકોઝ શબ્દ વાપરતા હતા નોમોઝ એટલે કે તેનું વ્યવસ્થાપન કરવું યાદ રાખજો નોમોઝ એટલે કે તેનું વ્યવસ્થાપન કરવું એટલે કે ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવું અહીંયા હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું દાખલા તરીકે પેન પેન એ ઇકોઝ છે એટલે કે કોઈ માલિકીનું છે તો આના માટે ઇકોઝ શબ્દનો ઉપયોગ થતો હતો નોમોઝ એટલે કે તેમાં ઇન્ક કેવી રીતે નાખવી પેનનો ઉપયોગ કેવી રીતે કરવો કેવી રીતે લખવું તો એના માટે નોમોઝ શબ્દનો ઉપયોગ થતો હતો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે જે ઇકોનોમિક્સ જે શબ્દ છે એ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે કે જે ગ્રીક શબ્દની અંદર ઇકોનોમિકો તરીકે ઓળખવામાં આવતો હતો ત્યાર પછી જોઈશું અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એટલે કે પૂર્વના અર્થશાસ્ત્રની અહીંયા વાત કરે છે મિત્રો તમે એસેસની અંદર અભ્યાસ કરીને આવ્યા છો કે ભારતમાં જે સભ્યતા અને જે સંસ્કૃતિ છે એનો જે ઇતિહાસ છે એ આશરે પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે જૂનો છે એટલે જ કહી શકાય કે જે માનવ જીવનના વિવિધ પાસાઓનો જો અભ્યાસ કરવો હોય તો તત્વચિંતનની જરૂર રહેતી હોય છે તેનું માર્ગદર્શન લેવામાં આવતું હોય છે બીજું અહીંયા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર મુખ્ય પુરુષાર્થ છે પરંતુ અહીંયા આ ચારે પુરુષાર્થમાંથી જે અર્થ છે એની સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે આપણે અગાઉ વ્યાખ્યાની અંદર જોઈ ગયા કે અર્થ અર્થ એટલે કશુંક મેળવવું અપેક્ષા સાથે અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એટલે અર્થશાસ્ત્ર અહીંયા આપણે એ પણ સમજવાનું છે કે ભારતમાં એવા ઘણા બધા તત્વચિંતકો થઈ ગયા કે જે માનવ જીવનના અથવા જે માનવ જીવનનું જે ધોરણ છે એ સુધારવાના પ્રયાસો કર્યા છે ખાસ કરીને આપણે એવા તત્વચિંતક વિશે વાત કરીશું કે જેનું નામ છે કૌટિલ્ય બીજા શબ્દોની અંદર કહીએ કે જે ચાણક્ય છે આમને કેવા પ્રકારનું ચિંતન કર્યું છે એના વિશે આપણે જોવાનું છે તો એમાં સૌથી પહેલાં કૌટિલ્ય કે જે ચાણક્ય છે એમનું જે પુસ્તક છે એ પુસ્તકનું નામ છે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ આશરે પચીસો વર્ષ પહેલાં આ પુસ્તક એમણે લખેલું છે આ પુસ્તકની અંદર એમણે એક વ્યાખ્યા સમજાવી છે કે અર્થશાસ્ત્ર કોને કહેવામાં આવે છે તો આપણે જોઈએ કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર કોને કહેવામાં આવે છે છે તો અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર અહીંયા આપણે વ્યાખ્યાને સ્પષ્ટ કરીએ કે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યની વૃત્તિ એટલે કે મનુષ્યનો જે હેતુ છે એનો જે ઉદ્દેશ છે એ અર્થ છે અર્થ એટલે કશુંક મેળવવું પૈસા કમાવવા આર્થિક રીતે લાભ મેળવવો એની વાત કરે છે તો અહીંયા કૌટિલ્ય કહે છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે બીજા નંબરે કહે છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે જે મનુષ્ય છે એની આજુબાજુનું જે વાતાવરણ છે જે ભૂમિ છે એ પણ અર્થ છે કેમ અહીંયા કૌટિલ્યે વસવાટવાળી ભૂમિને અર્થ કહ્યું છે તો અહીંયા કૌટિલ્ય સમજાવે છે કે વસવાટવાળી ભૂમિ જે પણ અથવા કોઈ ઉદ્દેશ મેળવવો છે તો એ ભૂમિ જમીન દ્વારા મેળવી શકાતો હોય છે એટલા માટે અહીંયા કૌટિલ્ય કહે છે કે વસવાટવાળી ભૂમિ અર્થ છે ત્યાર પછી કહે છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર અંતે એવું થતું હોય છે કે જે પૃથ્વી છે એ પૃથ્વીના જે લાભ પાલન છે એ ઉપાયો એટલે કે જે પૃથ્વીના લાભ પાલન માટે જે ઉપાયો દર્શાવતું શાસ્ત્ર છે એના મતે કૌટિલ્ય કહે છે કે આને જ અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે અહીંયા કૌટિલ્ય ફક્ત અર્થને જ ધ્યાનમાં નથી રાખ્યું પણ એની સાથે સાથે નૈતિક બાબતોને પણ ધ્યાનમાં રાખ્યું છે માનવ કલ્યાણને પણ ધ્યાનમાં રાખીને અહીંયા વાત કરવામાં આવી છે બીજું અહીંયા અર્થશાસ્ત્ર અંગે બે પ્રકારના ચિંતન રજૂ કર્યા છે એક છે પૂર્વના અર્થશાસ્ત્રનું ચિંતન અને બીજું છે પશ્ચિમના અર્થશાસ્ત્રનું ચિંતન પૂર્વના અર્થશાસ્ત્રના ચિંતનની અંદર ખાસ કરીને ચાણક્યનો સમાવેશ થતો હોય છે અને પશ્ચિમના અર્થશાસ્ત્રની અંદર ખાસ કરીને જે બીજા દેશોના જે અર્થશાસ્ત્રીઓ છે જે તમને અગાઉ હું તમને સમજાવીશ કે કયા કયા પ્રકારના પશ્ચિમના અર્થશાસ્ત્રની અંદર કયા અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે એ આપણે પછીના ટોપિકની અંદર જોઈશું તો અહીંયા કૌટિલ્ય પૂર્વના અર્થશાસ્ત્રની જ વાત કરી છે ખાસ કરીને એમાં આપણે જોઈએ કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કરવી હોય અથવા કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખવું હોય તો આ પ્રકારનું માર્ગદર્શન જરૂરી રહેતું હોય છે ત્યાર પછી જોઈશું પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એટલે કે વેસ્ટર્ન ઇકોનોમિક્સ વિશે આપણે જોઈશું મિત્રો સૌથી પહેલા આપણે એવા અર્થશાસ્ત્રી વિશે જોઈશું કે જેનું નામ છે એડમ સ્મિથ તમે નામ તો સાંભળ્યું હશે આ એક એવા છે કે સૌથી વધારે અર્થશાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે માટે જ કહેવામાં આવે છે કે જો અર્થશાસ્ત્રના પિતા હોય તો એડમ સ્મિથ છે મિત્રો જ્યારે ઓગણીસો ની અંદર વિશ્વ મહામંદી આવી આ મંદી એવી હતી કે લગભગ દુનિયાના તમામ જોને અસર થઈ હતી દેશોની અંદર જે ધંધો રોજગાર જે ગરીબી બેકારી આવી અનેક પ્રકારની સમસ્યાઓ આવી પહોંચી હતી અને આ સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો જો સૌથી વધારે પ્રયાસ કર્યો હોય તો એડમ સ્મિથ છે એડમ સ્મિથે તો એટલા સુધી કહ્યું જ કે કોઈ પણ દેશ હોય અને આ દેશની અંદર જો બેરોજગારી વધી ગઈ હોય

આ રીતે જે વિશ્વ મહામંદી હતી એ મંદીમાંથી જો બહાર કાઢનાર અર્થશાસ્ત્રી હોય તો એડમ સ્મિથ છે સૌથી પહેલાં જોઈએ કે તેમનું પુસ્તક તો સત્તરસો ને છોતેરમાં એમણે એક પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે એન ઇન્કવાયરી ઇન ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ ધ વેલ્થ ઓફ નેશન ટૂંકા શબ્દ ટૂંકા શબ્દોની અંદર કહેવું હોય તો વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખવામાં આવ્યું છે અને આ એક એવું પુસ્તક છે કે જે વિશ્વની અંદર પ્રખ્યાત થઈ ચૂક્યું છે ત્યાર પછી તેમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા પણ આપી છે આ પુસ્તકની અંદર કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર સંપત્તિ ઉપર સૌથી વધારે ભાર મૂક્યો છે અહીંયા બીજી એ પણ વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર એટલે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર અહીંયા આપણે વ્યાખ્યાને જોઈએ કે ઉત્પાદક શ્રમ ઉત્પાદક ઉત્પાદન નહીં પણ ઉત્પાદક ઉત્પાદન કરનાર ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ભૌતિક કે જેને જોઈ શકાય એવી સંપત્તિના ઉત્પાદન વપરાશ અને અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આ એડમ સ્મિથ કહે છે બીજું અહીંયા કે આ જે અર્થશાસ્ત્રી છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે એટલે કે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે ખાસ કરીને એમનું જે પુસ્તક છે વેલ્થ ઓફ નેશનમાં જોઈએ તો માનવ કલ્યાણની જ વાત થતી હોય તેવું જોવા મળતું હોય છે બીજા નંબરે છે આલ્ફ્રેડ માર્શલ સૌથી પહેલાં આપણે એમનું પુસ્તક જોઈએ કે આલ્ફ્રેડ માર્સલે અઢારસો નેવુંમાં એમનું પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પ્રિન્સિપલ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રના સિદ્ધાંત આમાં અર્થશાસ્ત્રને લગતી ઘણી બધી ચર્ચાઓ કરી છે ખાસ કરીને માણસની જે રોજિંદી જિંદગીના જે આર્થિક વ્યવહારો છે એની પણ ચર્ચા કરવામાં આવી છે બીજું આપણે જોઈએ કે તેમની વ્યાખ્યા વ્યાખ્યાની અંદર સૌથી પહેલાં છે કે અર્થશાસ્ત્ર એટલે કલ્યાણલક્ષી શાસ્ત્ર એટલે કે માણસ પોતે પોતાની પરિસ્થિતિમાં સુધારો કરે છે કલ્યાણલક્ષી એની વાત કરી છે બીજા નંબરે જોઈએ અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે એટલે કે કોઈ પણ માણસને સુખા ગાડી મેળવવી હોય તો તેને કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડતી હોય છે અને ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી જ એ સુખા ગાડી મેળવતો હોય છે બીજું એ પણ માર્સલે કહ્યું છે કે માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરી છે બે વસ્તુઓ પર સૌથી વધારે ભાર મૂક્યો છે આલ્ફ્રેડ માર્શલે એક છે ભૌતિક વસ્તુઓ અને બીજું છે કે માપી શકાય તેવી વસ્તુઓ નો જ અર્થ અહીંયા સમજાવ્યો છે પરંતુ અહીંયા એક સમસ્યા રહેલી છે કે જે માર્સલે જે વ્યાખ્યા સમજાવી છે એ વ્યાખ્યાના આધારે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ વિરોધ કર્યો છે એની ટીકા કરી છે પરંતુ અહીંયા આલ્ફેટ માર્સલે માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યો છે તે બાબત અગત્યની છે ત્રીજા નંબરે જોઈશું રોબિન્સ વિશે કે જેનું નામ છે લાયોનલ રોબિન્સ રોબિન્સે ઓગણીસો એકત્રીસમાં એક પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ આ પુસ્તકની અંદર એમણે સમજાવ્યું છે કે કોઈ પણ માનવ જીવનની કોઈ પણ સમસ્યાઓ કે મૂળભૂત જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે શોધવો એ બાબત અહીંયા સમજાવી છે બીજું અહીંયા રોબિન્સે વ્યાખ્યા પણ આપી છે કે અર્થશાસ્ત્ર કોને કહેવામાં આવે છે તો અહીંયા અર્થશાસ્ત્ર એ માનવ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણુક તો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર અહીંયા આપણે સમજવાનું છે કે માનવીની જરૂરિયાતો હંમેશા અમર્યાદિત હોય છે પરંતુ અમર્યાદિત જરૂરિયાતો તો છે જ પરંતુ સામે જે વસ્તુઓ છે એ મર્યાદિત છે તો આ બંને વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો એ અંગે રોબિન્સ વાત કરે છે એક ઉદાહરણ આપીને સમજાવું કે દરેકને વાહન ચલાવવાનો તો શોખ છે કે હું બાઇક લાવું હું ફળ લાવો હું મોટી ગાડી લાવો આમ લાવો તે લાવો વગેરે પરંતુ જે સાધન જેના વડે ચાલે છે એટલે કે જે પેટ્રોલ અને જે ડીઝલ છે એ તો મર્યાદિત છે તો આવી સમસ્યાઓને ધ્યાનમાં રાખી માણસ કેવી રીતે સંતોષ મેળવશે એ બાબત અંગેનો અભ્યાસ અહીંયા રોબિન્સે કર્યો છે બીજું કે રોબિન્સે અહીંયા અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે પરંતુ શું હોવું જોઈએ તે વિશે વાત કરતો નથી એટલે કે એના અર્થમાં વાસ્તવલક્ષણ શાસ્ત્ર સમાયેલું છે આદર્શવાદી શાસ્ત્ર નથી ચોથા નંબરે જોઈશું સેમ્યુ એલ્સન સૌથી પહેલાં તેનું પુસ્તક ઓગણીસો ને સુડતાલીસમાં તેમણે એક પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે ફાઉન્ડેશન ઓફ ઇકોનોમિક એનાલિસિસ આ પુસ્તકની અંદર ઘણી બધી એમણે અર્થશાસ્ત્રને લગતી ચર્ચાઓ કરી છે બીજે નંબરે જોઈએ કે શૈમ્યુ આપેલી વ્યાખ્યા એમને જે વ્યાખ્યા આપી છે એ આ પ્રમાણે છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે આ બાબત અહીંયા આ વ્યાખ્યાની અંદર સમજાવી છે કે કોઈ પણ સમાજ હોય પોતે પોતાના અછતવાળા જે સાધનો હોય છે આ સાધનોનો ઉપયોગ કરી અગત્યની જે જરૂરિયાતવાળી વસ્તુઓ હોય છે એનું ઉત્પાદન કરે છે અને સમાજના જે જુદા જુદા લોકો છે એમના વચ્ચે વહેંચે છે અહીંયા એનો અર્થ એ થયો કે સમાજની જે પસંદગીઓ અને વહેંચણીના જે મુદ્દાઓ છે એને અર્થશાસ્ત્રને ધ્યાનમાં લીધા છે એટલે કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સાધનો પૂરતા ન હોય અછતવાળા સાધનો હોય તો પણ એ જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને સમાજ વચ્ચે એ વસ્તુઓની વહેંચણી કરે છે આ બાબત સૌથી અગત્યની છે અને આ બાબતને જો સમજૂતી આપી હોય એ સેમ્યુઅલ્સન છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ ગયા કે અર્થશાસ્ત્ર કોને કહેવાય અર્થશાસ્ત્રના જે જુદા જુદા અર્થ છે એ અલગ અલગ જે અર્થશાસ્ત્રીઓ છે એના દ્વારા આપણે જોઈ ગયા હા તો વિદ્યાર્થી મિત્રો જે અહીંયા આપણે આ વિડીયોની અંદર જોઈ ગયા કે અર્થશાસ્ત્રનો અર્થ અને જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા અને તેમનું પુસ્તક એ તમારે એક અલગ અર્થશાસ્ત્રના ચોપડાની અંદર લખવાનું છે અને સમજવાનું છે અને બીજું કે અમારા આ વીડિયોને લાઈક કરવાનો છે શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનો છે કે જેથી આવનારા નવા વિડીયો તમે જોઈ શકો થેન્ક યુ